ની બહુમાળી બિલ્ડિંગના એ બ્લોકના ચોથા માળેથી ઈવીએમ અને બેલેટ પેપર બોક્સ ચૂંટણી અધિકારીની ઓફિસમાં મળી આવતા કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવ્યો। આ સાથે કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા કે ઈવીએમ મશીન અને બેલેટ પેપર બોક્સ સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં કેમ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। તમામ ઈવીએમ મશીન અને બેલેટ પેપર જે તે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી ચૂક્યા છે। જો કે સુરતમાં વોર્ડ નંબર 12ના ઈવીએમ મશીન હજુ પણ સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં નથી આવ્યા। આ ઉપરાંત ઈવીએમ મશીનને સીલ કરવામાં આવ્યા નથી। આ સાથે ત્યાં બેલેટ પેપરના બોક્સ પણ મળી આવ્યા હતા અને બોક્સ પણ સીલ કરવામાં ન આવ્યા। પોસ્ટલ બેલેટ માટેની જે રજૂઆત છે એના માટે પોસ્ટલ બેલેટ ડેઈલી બેઝિસ પર પોસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે તે કન્સર્ન રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવતા હોય છે અને એ પોસ્ટલ બેલેટ જે ગણતરી હોય ત્યાં સુધી આરઓની કસ્ટડીમાં હોય છે અને એ પોસ્ટલ બેલેટ આવતીકાલે પણ સવારે પોસ્ટલ બેલેટ જે પોસ્ટ દ્વારા આવે એ સ્વીકારવાના હોય છે। એટલે એ ઓનગોઈંગ એક્ટિવિટી છે, એનું જે સીલિંગ બાબતની જે તકરાર છે એવી કોઈ સૂચનાઓ નથી। એ પેટીમાં હોય અને આરઓની પર્સનલ કસ્ટડીમાં હોય અને જે પ્રમાણે આરઓની પર્સનલ કસ્ટડીમાં છે ઓફિસમાં છે દેટ ઇઝ ફેર, એમાં બીજું કશું અજુકતું નથી। બીજું, જ્યારે પોસ્ટલ બેલેટની ગણતરી થાય વખતે મેં કીધું એ પ્રમાણે જે પોલિંગના એટલે કાઉન્ટિંગના દિવસે સવારે પણ પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જેટલા બીજા પોસ્ટલ બેલેટ મળ્યા હોય એ પણ કન્સર્ન આરઓને આપવામાં આવે છે અને એ પણ ગણતરી કરવામાં આવે છે। એટલે એક પોસ્ટલ બેલેટ બાબતનું જે આપણી અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એમાં આપણે રિટર્નિંગ ઓફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર ની કસ્ટડી હોય એ એમની જવાબદારી છે કે એની અંદર બીજું એક સીલ ના કરવી જોઈએ એવું કોઈ એવી સૂચના નથી અને તકરાર નથી। સાહેબ આમાં શું છે કે ચૂંટણી અને દેશ બંને નિયમથી ચાલે છે। અંદર બીજા મશીન્સ પડ્યા છે એટલે કોઈ પણ જગ્યાએ જયારે મતદાનની અંદર ઉપયોગમાં આવેલા જે યુનિટ્સ છે એ બધા આપણે ત્યાં આગળ સ્ટ્રોંગ રૂમમાં રાખતા હોઈએ છીએ કારણ કે કાઉન્ટિંગ વખતે એમાંથી લિસ્ટ પ્રમાણે જે લિસ્ટમાં વોટિંગ થયું છે એ જે તે લોકોને આપવામાં આવ્યું છે એ પ્રમાણે બૂથ વાઇઝ જે જે આવવાનું હોય એ પ્રમાણે આવે અને કાઉન્ટિંગ થતું હોય છે એટલે એની અંદર ત્યાં આગળ અનપોલ્ડ ઈવીએમ્સ નથી હોતા। સ્ટ્રોંગ રૂમ બેલેટ પેપરની વાત રહી, બેલેટ પેપરની બે પેટીઓ મળી છે તો બેલેટ પેપર અત્યાર સુધી તમામ બેલેટ પેપરની સીટીની તમામ જે બૂથની જે સીટીઓ છે એ જે સ્ટ્રોંગ રૂમમાં પહોંચી ગઈ છે તો માત્ર આ બે રૂમ પેટી અહીંયા મળી આવવાનું કારણ બેલેટ પેપર ની બેલેટ યુનિટ એટલે બેલેટ પેપર કહો છો ને તો વાત થઈ ગઈ ને હમણાં એના વિશે તો હમણાં ચર્ચા હતી પોસ્ટલ બેલેટ ની તો આપણે બધા વાત કરી કઈ બાબત ની આપ વાત કરો છો બેલેટ ની પેટી એટલે એની તો વાત કરી ને એમને તમને પ્રશ્ન પૂછ્યો છે પોસ્ટલ બેલેટ પોસ્ટ વિભાગ વાળા એ દિવસે સવારે આપે એ પણ સ્વીકારવાના હોય છે અને એ પણ એડ થઈ અને પોસ્ટલ બેલેટ ગણાય છે। ધીસ ઇઝ વોટ ધ ઇન્સ્ટ્રક્શન સેઝ। આ મામલે કોંગ્રેસ તેમજ આપના ઉમેદવારો દ્વારા આ અંગે આક્ષેપ કરવામાં આવ્યા તેમજ સ્થાનિક ચૂંટણી અધિકારી સમક્ષ સવાલો પણ ઉભા થયા છે। ઈવીએમ મશીન અને બેલેટ પેપર બોક્સ સ્ટ્રોંગ રૂમના બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં કેમ છે તેવા સવાલો ઉઠી રહ્યા છે।
ત્યારે કોંગ્રેસ દ્વારા આ અંગે જવાબ પણ માંગવામાં આવ્યા હતા, જો કે આ અંગે ચૂંટણી અધિકારીએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી। સુરતથી સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।